જમીન કૌભાંડમાં પકડાયેલા જયપાલસિંહ જાડેજાના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત રાજકોટમાં વકરી રહેલી ગુનાખોરીને અટકાવવા અને પોલીસનું કડક વલણ બતાવવા માટે આરોપીને જાહેરમાં સરભરા કરાઈ હતી અને જે લોકો આરોપીથી ભોગ બન્યા હોય તેઓને ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. જયપાલસિંહ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ એવોને એરેસ્ટ કરેલ અને આજરોજ સમય મર્યાદામાં રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 16 તારીખના કલાક 16:00 રિમાન્ડ આપેલ છે, જેમાં તેઓના વકીલોએ દલીલ કરેલ રિમાન્ડ ના મળવા માટે, પરંતુ સરકારી વકીલ શ્રી અતુલ પટેલ સાહેબ તથા અમોએ દલીલ કરી તથા જે મુદ્દા માટે તપાસ કરવાની બાકી હતી તે મુદ્દાઓ રજૂ કરી અને નામદાર કોર્ટને રિમાન્ડ મેળવેલ છે. આરોપીએ અનેક લોકોના જમીન અને મકાનો પચાવવાના ગુનામાં સંડોવાયેલો છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં તેની ભાજપના કાર્યાલયમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સરઘસ કાઢવા માટે જો, પરંતુ તપાસના ભાગરૂપે જે જગ્યા જોવાની હતી તેમને લઈ અને તે જગ્યા વેરીફાઈ કરેલ છે અને લોકોને વિનંતી છે જે કોઈ પણ ફરિયાદ હોય તેઓ પોલીસ સ્ટેશનમાં આવે અને આપે, કંઈ ગભરાવાની જરૂર નથી, પોલીસ પૂરું પ્રોટેક્શન આપશે. તમ જે આરોપી પકડાયેલ છે તેમનો ઊંડી તપાસ કરી તેમના સાગરીતો ક્યાં ગયેલ છે, ક્યાં શું શું કર્યું છે એ કરી અને અમે અલગ અલગ ટીમ બનાવી, જે મુખ્ય આરોપી છે બીજો બલી ડાંગર તેમના વિરુદ્ધ. અત્યારે તો 2 આરોપી છે, બલી ડાંગર અને જયપાલસિંહ, તથા તેમની સાથે બીજા કોઈ આરોપીઓ સંકળાયેલ છે કે કેમ, એની ગેંગમાં કોઈ સભ્યો છે કે કેમ, એમની પણ તપાસ કરવામાં આવશે.